મોરબીના શંકર આશ્રમ પાસે મચ્છુ નદીના કાંઠે શ્રી નીલકંઠ મહાદેવનું આશરે 500 વર્ષ જૂનું મંદિર આવેલ છે. ત્યારે આ મંદિરમાં વર્ષાની પરંપરા મુજબ 18મો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શિવજીને વહેલી સવારે લઘુરુદ્ર પૂજન કરાયું હતું. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિથી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સાઈ ગુલાબગીરી ખેલુગીરી શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના મહંત તરીકે છું. આ મંદિર મોરબીની અંદર સ્વયંભૂ હોય. આ મંદિરનો આજે 518મો પાટ મહોત્સવ ઉજવાણો હોય ત્યારે મંદિરની અંદર રુદ્રાભિષેક, ધ્વજારોહણ તેમજ મહાપ્રસાદનું આયોજન કરેલ હોય. રાત્રે ધૂનભજનનો કાર્યક્રમ છે, સાંજે મહાપૂજા છે. તો આ મંદિરની અંદર મોરબીના સમગ્ર ધર્મપ્રેમીના આરાધ્ય દેવ હોય, તેમજ આ મંદિરની અંદર જીવતા મહાનુભાવ દાદાની સમાધિ હોય, તેમજ ગાયત્રી માતાજીનું મંદિર હોય, હનુમાનજી મહારાજનું મંદિર હોય અને ધનેશ્વર મહાદેવ એટલે કે આપણે નાના સાહેબ પેશવાને ઓળખી છીએ એની સમાધિ હોય. આ મંદિરનો ઇતિહાસ જોઈ તો શ્રી નીલકંઠ મહાદેવ સ્વયંભૂ છે અને આ મંદિરના અત્યાર સુધીમાં 5 થી 7 વાર જીર્ણોદ્ધાર થયેલ છે. સર્વપ્રથમ વાઘજી ઠાકોરે આ મંદિરની ઇનામી લોટરી બહાર પાડી અને મંદિરનો જીર્ણોદ્ધાર કરેલ. ત્યારે આ મંદિર નાના સ્વરૂપમાં હતું અને 1 રૂપિયાની ટિકિટ બહાર પાડી એનો ભાવાર્થ એટલો હતો કે નાનામાં નાના માણસના પૈસા આ મંદિરની અંદર વપરાય અને 1 રૂપિયાનું દાન કોઈ આપે નહીં એટલે 1 રૂપિયાની ટિકિટ બહાર પાડેલી. એટલે 1 રૂપિયાનું દાન એનું દાન એ વ્યક્તિનું મળી જાય એટલા માટે થઈ અને 51,000 રૂપિયાનું ઇનામ બહાર પાડેલ અને એ એક જૈન સદગતને લાગેલ અને એને 25,000 રૂપિયા મંદિરની અંદર દાન ભેટમાં આપેલા એ વખતે. ત્યાર પછી 2001ની અંદર ભયંકર ભૂકંપ આવેલ, ત્યાર પછી આ મંદિરનો ફરીથી જીર્ણોદ્ધાર થયેલ, ત્યાર પછી હમણાં 2015ની અંદર રિનોવેશન કરેલું. એમ વારે વારે આ મંદિરનો જીર્ણોદ્ધાર અને સુધારો થઈ રહ્યો છે, જે ભક્તોના સાથને સહકારને આભારી છે. જય મહાદેવ.